નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝના લાઈવમાં આપ તમામ દર્શકોનું હાર્દિક સ્વાગત છે આપ તમામ જાણો જ છો કે સાતમી જાન્યુઆરીના રોજ વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન જે યોજાવા જઈ રહી છે તેને લઈને તમામ લોકો ઉત્સાહિત છે અને સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમ થકી તમને દરરોજ કંઈકને કંઈક માહિતી પૂરી પાડવામાં આવે છે તેવી જ રીતે સ્પાર્ક ટુડે ન્યૂઝના સ્ટુડિયોમાં હાલ ધ્રિતા સર્વિસીસના તમામ મેમ્બર જે ઉપસ્થિત છે અને તેઓ ખાસ કરીને મેરેથોનમાં પાર્કિંગની તમામ જે વ્યવસ્થાઓ છે તેનું ધ્યાન રાખે છે ત્યારે સ્પાર્કના સ્ટુડિયોમાં હાલ મૃગેશ ચૌહાણ ધર્મસિંહ વાઘેલા તેમજ નિલય પટેલ સર ઉપસ્થિત છે પહેલાં તો આપ તમામનું સ્પાર્કના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે અને જેમ મેં જણાવ્યું કે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન જે યોજાવા જઈ રહી છે તેના વિશે સર આપ શું કહેશો વડોદરા ઇન્ટરનેશનલ મેરેથોન જે આ ઇલેવન્થ એડિશન છે જે હમણાં થઈ રહી છે આપણી સાત જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ નવલખી ગ્રાઉન્ડમાં ત્યાં અમે વર્ષોથી પાર્કિંગ અમે જે કર્યા છે અને વડોદરા મેરેથોન મેમ્બર્સનું અમે તહેદિલથી એક સુકરિયા કરવા માગીએ છીએ કે અમને એક ચાન્સ આપ્યો અને પાર્કિંગમાં એવું હતું કે ભાઈ જે પણ આવે પાર્કિંગ થાય તો પાર્કિંગને એટલો મહત્ત્વ આપવામાં નહોતો આવતો પણ જે પણ અમારા દ્રષ્ટિએ એવું છે કે ફર્સ્ટ કમ ફર્સ્ટ બેસીસ જે ફર્સ્ટ ઇમ્પ્રેશન આવે લાસ્ટ ઇમ્પ્રેશન આવે અને અમારો રોલ દરેક વખતે એવો હોય છે કે ભાઈ જે પણ થાય પાર્કિંગ વ્યવસ્થિત થવું જોઈએ જે પણ રનર્સ છે જે પણ આવી રહ્યા છે એ લોકોને કોઈ અડચણરૂપ ના બને વ્યવસ્થિત વ્યવસ્થિત સામના બધા પાર્કિંગ્સ થાય અને ઇઝીલી એ લોકો મૂવમેન્ટ કરી શકે ને ઇઝીલી એક્ઝિટ થઈ શકે તો અમને આ વખતે ફરથી ચાન્સ મળ્યો છે અને અમે લાસ્ટ અગિયાર વર્ષથી એમની જોડે કામ કરીએ છીએ મેરેથોન જોડે સોરી અગિયાર બે હજાર સોળથી અમે એમની જોડે જોડાયેલા છે અને આ અમારું એમની જોડે સાતમું આઠમું વર્ષ છે અને તેજલ મેડમનો હું ખાસ આભાર માનું છું કે એમને અમારા ઉપર ટ્રસ્ટ રાખીને અમને ફરથી સેવાનો મોકો આવ્યો છે તો અમારું આ વખતે જે પાર્કિંગ છે એ મોર્નિંગ ફોર ઓ થી થ્રી થર્ટીથી ચાલુ થઈ જશે અને દરેક મેમ્બર્સને મારી આવી અપીલ છે કે જે પણ આવો સોલાર ગેટથી આપણે એક એન્ટ્રી આખી છે એક સીએમ ગેટથી એન્ટ્રી છે અને એક ગેટ નંબર ટીબેટેન આગળ બી પાર્કિંગ છે તો દરેક જગ્યાએ પાર્કિંગના બેનર્સ લાગ્યા હશે વ્યવસ્થિત રીતે બધાને તે બતાવવામાં શો કરવામાં આવ્યો હશે કે ક્યાં પાર્કિંગ ક્યાં છે લોટ અલોટેડ પાર્કિંગ અલોટેડ થયેલા છે જનરલ પાર્કિંગ જે છે મોસ્ટલી અમે બધાને એક જ કહીએ છીએ કે આવો તો તમે સોલાર પેનલના થઈથી આવો જેથી કરીને અમારો સ્ટાફ દરેકને ડિરેક્ટ કરવા ઊભો હશે ટુ વ્હીલર ફોર વ્હીલર વ્યવસ્થિત રીતે પાર્ક થાય એ અમારી સૌથી મેઇન મહત્ત્વની વસ્તુ છે કે કોઈ મેમ્બર્સ ને કે કોઈ રનર્સ ને કોઈ તકલીફ ના પડે કારણ કે આ ઇન્ટરનેશનલ જે મેરેથોન યોજાવાની છે તેમાં ઘણા બધા લોકો જે એક લાખ થી વધારે લોકોએ પાર્ટિસિપેટ કરી લીધું છે સ્વાભાવિક વાત છે જ્યારે આટલી બધી તાદાદમાં લોકો આવતા હોય તો ટ્રાફિક જે એને નિયંત્રિત કરવું એ પણ ખૂબ જ મહત્વનું છે અને ખૂબ જ મોટી વાત છે ચેલેન્જિંગ છે કારણ કે આટલી બધી તાદાદમાં જ્યારે પબ્લિક આવે એ લોકોને હેન્ડલ કરવું ઘણું અઘરું છે ત્યારે હું તમને સર્વિસીસ વિશે પૂછવા કે તમે આજે પાર્કિંગનું કરો છો કેટલા ટાઈમથી છે શું છે તમારી સર્વિસીસનું એ ખાસ જાણીએ દીથા પાર્કિંગ બે હજાર નવથી સ્ટેટઅપ કરેલું છે અમે અને ઇવેન્ટ મોલમાં છે બાર ઇવેન્ટ છે મેરેજ હોલ છે પાર્ટી પ્લોટ છે એમાં વહેલે પાર્કિંગની બી અમે સુવિધા આપીએ છીએ ઓલ ઓવર બરોડામાં અમારું સારું પાર્કિંગ ચાલે છે મેનેજમેન્ટ છે રીથા સર્વિસીસનું થેન્ક યુ જી જેમ જણાવ્યું એમ કે અનેક જગ્યાએ આ ઇન્ટરનેશનલ જે આ મેરેથોન યોજાવાની છે આપણા વડોદરાની જે મેરેથોન છે તે ટોપ ટેન મેરેથોન હોય ને તેમાં સ્થાન પ્રાપ્ત કરેલું છે ઘણી બધી તાદાદમાં લોકો આવવાના છે અને પાર્કિંગનું તમે ખાસ ધ્યાન રાખો છો ત્યારે ટીમ વર્ક પણ હોવો મતલબ હોય જ કારણ કે એક બે જણ થી આ થાય નહીં તો ખાસ હું તમને પૂછવા માંગીશ કે શું મેમ્બર્સ કેટલા જોડાયેલા છે કેવી રીતે તમે ટીમ વર્ક કરો છો વડોદરા મેરેથોન બે હજાર ચોવીસની આજે વખત એક મહત્વપૂર્ણ કામ અમને આપ્યું છે જે ટ્રાફિક ડિવાઈસ કરવાનું કામ અમને અમારા છોકરાઓને આપ્યું છે દરેક પાંચ પાંચ કિલોમીટરના અંતરે અમારા પાંચથી છ છોકરાઓનું ટ્રાફિક કંટ્રોલ કરવા માટે કામ કરતા રહેશે અને નવ લખીથી સ્ટાર્ટ થશે ત્યારથી લઈને એન્ડ સુધી અમારા છોકરાઓ કાર્યકરિત રહેશે જેવી રીતે મેરેથોન રનરને કોઈ તકલીફ ના પડે એ રીતે અમે કામ કરવાના છે અને દરેકને મારે ખાસ નમ્ર વિનંતી કે પાર્કિંગમાં પોતપોતાની રીતે જ ગાડી વ્યવસ્થિત રીતે લગાવીને પાર્કિંગ કરે ત્યાં અમારા પાર્કિંગના સ્ટાફ અવેલેબલ જ હશે જી જેમ ઇન્ટરનેશનલ મેરેથોનની મેં વાત કરી તમામ લોકો ખાસ કરીને દિવ્યાંગ લોકો પણ છે નાના નાના બાળકો પણ છે સ્કૂલના તમામ લોકો જોડાવાના છે અને જેમ મેં અગાઉ પણ કીધું કે ટોપ ટેન મેરેથોનમાં આપણી વડોદરાની મેરેથોન આવે છે જ્યારે દસમી આવૃત્તિ હતી ત્યારે પંચાણું હજારથી વધારે લોકો જોડાયા હતા અને આ વખતે જ્યારે અગિયારમી આવૃત્તિ છે એક લાખથી પણ વધારે જે લોકો છે તે લોકોએ પાર્ટિસિપેટ કરી લીધું છે હવે ગણતરીના દિવસો બાકી છે પહેલી તારીખ તો આજે થઈ ગઈ સાતમી જાન્યુઆરીએ સમગ્ર કાર્યક્રમ યોજાવાનો છે સર આપણને

ફોર વ્હીલર છે એ ડાયવર્ટ થશે આખું ટુ વ્હીલર છે એક આખો ઝોન અલગ છે પછી જે વી વીવીઆઈપી કમિટી મેમ્બર્સ છે જે મેરેથોન મેમ્બર્સ છે એમની કમિટી મેમ્બર્સ સીએમ સાહેબ કદાચ આવવાના છે એવું મેં સાંભળવામાં આવ્યું છે તો એમનો એક આખો સ્લોટ અલગ અમે પાર્કિંગનો અલોટેડ કરેલો છે જેમાં અમારા દરેક જગ્યાએ દરેક સ્ટાફમાં એટલે જે જે પોઈન્ટ અલોકેટ હશે ત્યાં અમારા દરેક સિલેક્ટેડ સ્ટાફ મેમ્બર્સ અમે રાખ્યા છે જેથી કરીને જે ડાયફિક ડાયવર્ટ કરવાનું તે ટ્રાફિકને અંદર લઈ જવું અને વ્યવસ્થિત રીતે પાર્ક કરવાનું દરેક રૂટ પર અમે બરમાર સ્ટાફ રાખ્યો છે તો કોઈને એવું કોઈ તકલીફ નહીં પડે કે ભાઈ અમને કોઈ પાર્કિંગ વાળો સ્ટાફ દેખાઈ નહીં રહ્યો અને અમારું પાર્કિંગ નથી થઈ રહ્યું જે પણ થશે અમારું એક જ છે ખાલી કે ટુ વ્હીલર હોય કે ફોર વ્હીલર હોય

આવ્યા કે પાર્કિંગ ડ્રાઈવર્ટ આ બાજુ છે આ બાજુ છે એ સાઇનેજીસ તમને જોવા મળી જશે અને મોસ્ટલી જે છે તમને મોટો મોટો હોર્ડિંગ્સ બી દેખાશે કે પાર્કિંગનું ડાયવર્શન આ બાજુ છે અને પાર્કિંગ આ બાજુ છે અને પછી જે બાજુ આવશે ત્યાં રોડ ઉપર અમારો સ્ટાફ ઉભો હશે જે બધાને અંદર ડાયરેક્ટ કરશે કે અહીંથી તમે સર અંદર જાઓ તો અને જ્યાં મેઇન અંદર એન્ટ્રી આવશે ત્યાંથી બે વિભાજન બીજા કરશે કે ટુ વ્હીલર આ બાજુ છે અને ફોર વ્હીલર આ બાજુ એટલે ટૂંકમાં વ્યવસ્થા તો છે વ્યવસ્થા છે પૂરેપૂરી વ્યવસ્થા કોઈ રીડ કરીને પણ જઈ શકે તો તમામ જે વ્યવસ્થાઓ છે તે કરવામાં આવી છે કહી શકાય કે ખૂબ જ મોટી તાદાકમાં સાતમી જાન્યુઆરીના રોજ તમામ લોકો ઉપસ્થિત રહેવાના છે અને જેમાં મેં આગળ પણ જણાવ્યું ખૂબ જ ક્રેઝ છે તમામ લોકો વડોદરાની જનતા તો એમ પણ ઉત્સાહિત છે કંઈ પણ પ્રોગ્રામ હોય ત્યારે અને વડોદરામાં જ થતું હોય ને વડોદરા માટે તો ખૂબ જ ગૌરવની વાત છે જ્યારે ટોપ ટેન મેરેથોનમાં આપણી વડોદરા સ્થાન અંકિત કરતી હોય તમામ લોકો ખૂબ જ ઉત્સાહિત છે સ્કૂલના બાળકો લઈ લો દિવ્યાંગ બાળકો લઈ લો કે પછી કોઈ પણ સિનિયર સિટીઝન હોય આજના યંગસ્ટર હોય અને એમ પણ આજના યંગસ્ટર તો ફિટનેસને પ્રાધાન્ય આપતા જ હોય છે અને આજનું યંગસ્ટર કહી શકાય કે પોતાનું જે મુમેન્ટ કેપ્ચર કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હોય કંઈ પણ પ્રોગ્રામ થતા હોય કંઈ પણ તો આજે વડોદરા માટે ખૂબ જ ગૌરવાન્વિત વાત છે ત્યારે સર આપ લાસ્ટ મેસેજ શું આપવા માગશો અને કંઈ વધારાની ડિટેલ જો કોઈ આપવા માંગતા હોય અમારા વ્યુઅર્સને મેસેજમાં મેડમ લાસ્ટ એજ છે અમારો કે જે પણ આવે વ્યવસ્થિત રીતે ડિરેક્શન પર્સનનું જે પણ અમારા સ્ટાફ ઊભો હશે એમની જોડે આવીને ખાલી ના મળતું હોય તો એકવાર કોર્ડિનેશન કરે બધાના હાથમાં બેટન હશે અને બેટનથી બધી જગ્યાએ ડિરેક્શન અમે બતાવવામાં આવશે કે ટુ વ્હીલર આ બાજુ છે ફોર વ્હીલર આ બાજુ છે અને મેઇન ખાસ કરીને જે દિવ્યાંગ એમના માટે અમે જે વ્યવસ્થા રાખી છે કે ભાઈ દિવ્યાંગની બસને કોઈ અડચણરૂપ ના થાય કે દિવ્યાંગ જ્યારે અંદર આવી રહ્યા છે તો એ બસમાં આવી રહ્યા છે અને એમનું જે છે એના માટે અમે લોકો એટલી વ્યવસ્થા રાખી છે કે એમને કોઈ તકલીફ ના જોઈએ હા અને દિવ્યાંગ માટે સૌથી પહેલા અને અને એક લાસ્ટ મેસેજ મારો એટલો જ છે વડોદરા મેમ્બર્સ જે છે અમારા આપણા વડોદરાવાસીઓને કે દરેક લોકો આવો મજા લો લાભ લો અને આનો ઇવેન્ટને મજા કરો જી સર આપ વડોદરા મેરેથોનને ખૂબ ખૂબ આભાર પહેલાં તો કે અમારે ચાન્સ આપ્યો ફરીવાર પાર્કિંગ માટે ખાસ કરીને તેજલ બેડમનો ખૂબ ખૂબ આભાર કે અમારી પર ટ્રસ્ટ કરીને વિશ્વાસ આપ્યોને ખૂબ ખૂબ આભાર વડોદરાવાસીઓને એટલું કહેવા માગીશ લાસ્ટમાં કે આવો તો પ્લીઝ કોપરેટ કરજો છોકરાઓને પાર્કિંગ વિશે તે જેથી કરીને તમે બી પાર્કિંગ વ્યવસ્થિત કરી શકો એક્ઝિટ બી તમે વ્યવસ્થિત રીતે કરી શકો ટ્રાફિકમાં અડચણ ના થાય એની માટે થેન્ક યુ જી સર આપ શું કહેશો લાસ્ટમાં મારો લાસ્ટમાં સંદેશ એટલો જ છે વડોદરા વસ્તુઓને કે તમે મેરાથોનનો આનંદ લેજો અને પાર્કિંગને પૂરપૂરો અમને સપોર્ટ કરજો જી ખૂબ જ અગત્યની વાત છે અને ખૂબ જ અગત્યનો આ ટોપિક પણ હતો કે ટ્રાફિક ટ્રાફિક આમ પણ ખૂબ જ હોય છે આપણા વડોદરામાં અને જ્યારે આટલી બધી તાદાદમાં લોકો જ્યારે ઉપસ્થિત રહેવાના છે ખાસ કરીને મુખ્યમંત્રી પણ આવવાના છે તેવી માહિતી હાલ તો મળી રહી છે તમામ જે મહાનુભાવો છે આપણા વડોદરાના એક તો ખાસ ઉપસ્થિત રહેવાના જ છે આપણા કમિશનર હશે ખાસ કરીને પોલીસ પણ તાકાત હશે તમામ લોકો દ્વારા વ્યવસ્થાઓ તો કરવામાં આવી છે ત્યારે વડોદરાની જનતાને એટલી જ અપીલ કરવામાં આવે છે કે તમામ લોકો સાથે કો ઓપરેટ કરો સહભાગી બનો જેવી રીતે તમે ઉત્સાહિત છો એવી રીતે તમામ લોકો પણ તમને સુવિધા આપવા માટે જ્યાં મેરેથોનમાં ખાસ એ લોકો પણ એટલા જ ઉત્સાહિત છે તમામ લોકો જે પણ મેરેથોનની રાહ જોઈ રહ્યા છે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે પહેલી તારીખ તો થઈ ગઈ છે સાતમી જાન્યુઆરીના રોજ વડોદરા શહેરમાં ઇન્ટરનેશનલ મેરેથોન જે યોજાવા જઈ રહી છે કહી શકાય તમામ લોકો ઉત્સાહિત છે એવી રીતે આ બધા પણ જે પણ સર્વિસીસ આપવાના છે એ બધા જ ઉત્સાહિત છે ત્યારે બસ રાહ જોવાઈ રહી છે સાતમી જાન્યુઆરીએ જ્યારે વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોન યોજાવાની છે ત્યારે ખૂબ ખૂબ આભાર આપ તમામનો સ્પાર્કમાં જોડાવા બધા અને તમામ જે દર્શકો પણ જોઈ રહ્યા છે આપ તમામનો પણ ખૂબ ખૂબ આભાર અમારા લાઈવને જોવા માટે ત્યારે કેમેરા પર્સન નિખિલ રાવલ્સ સાથે હું આરતી સ્પાર્ક ટુડે ન્યૂઝ માટે